ફરી એક વખત શિવસેનાના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા એકનાથ શિંદે. ઠાકરે પરિવારના સભ્ય અને વરલી બેઠકથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા આવેલા આદિત્ય ઠાકરેનું નામ ધારાસભ્ય દળના નેતા તરીકે ચર્ચાઈ રહ્યું હતું. જોકે બેઠકમાં આદિત્ય ઠાકરે જ એકનાથ શિંદેના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને શિવસેનાના ધારાસભ્યોએ સર્વાનુમતે મંજૂર કર્યો અને તેમને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા. હવે વાત કરીએ કે એકનાથ શિંદે કોણ છે. તો એકનાથ શિંદે એ ઠાકરે પરિવારના નજીકના નેતા અને 2004થી સતત શિવસેનાના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા આવે છે. જોકે નજીકના નેતા હોવાની સાથોસાથ તેમણે હંમેશા કોપરી બેઠક પરથી ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાયા આવ્યા છે. 2014થી શિવસેનાના ધારાસભ્ય દળના નેતા તરીકે તેમણે મહત્વપૂર્ણ કામગીરી નિભાવી હતી. આ વખતે પણ કોપરી બેઠક ઉપરથી તેઓ ધારાસભ્ય પદેથી ચૂંટાયા આવ્યા છે. 2004થી સતત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા આવીને શિવસેનાની અંદર મહત્વપૂર્ણ સ્થાન જમાવ્યું છે. विधायक दल का गठनेता मुझे चुना गया है. यह बहुत बड़ी जिम्मेदारी है और इसका सुझाव, उसका प्रस्ताव खुद आदित्य ठाकरे जी ने रखा है. इसलिए ये मेरे लिए बहुत ही आनंद की बात है, अभिमान की बात है और इसलिए मैं आदित्य जी को भी धन्यवाद देता हूँ, उनका अभिनंदन करता हूँ. अभी सभी हमारे विधायकों को साथ में लेकर इस सदन का सदन में लोगों का काम होगा, महाराष्ट्र की जनता को न्याय देने का काम होगा और जो हमारा सर्वोच्च सदन है उसकी गरिमा रखने का काम, पवित्र रखने का काम, डेकोरम रखने का काम